હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે 10 ક્વેશ્ચન જોઈશું અને હું ક્વેશ્ચન બોલીશ, તમે આન્સર ગેસ કરી રાખજો અને આન્સર પણ હું કહી દઈશ, પણ પહેલાં પોતાને જાતે ગેસ કરજો કે શું આવે આન્સર. ચાલુ કરીએ છે. પ્રધાનમંત્રી અમૃતમ યોજના માટે કઈ સહાય મળે છે? તો ઓપ્શન એ કુટુંબ દીઠ 1 લાખની કેશલેસ સારવાર, કુટુંબ દીઠ 50,000ની કેશલેસ સારવાર, કુટુંબ દીઠ 2 લાખની કેશલેસ સારવાર અને કુટુંબ દીઠ 5 લાખની કેશલેસ સારવાર. તો તમે તમારો આન્સર ગેસ કરી દો. હવે આન્સર કેવો છે હું આની અંદર, તમે એમ જુદી જુદી વેબસાઇટ પર જોશો તો અલગ અલગ છે. હું એ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની પર જોયું છે તો કુટુંબ દીઠ 5 લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે મા અમૃતમ યોજનામાં. નોટિફાયેબલ રોગ કયો છે? તો આન્સર ગેસ કરી રાખો. તમે આ ઓપ્શન આપ્યા છે, હવે હું તમને આન્સર કહું છું. આની અંદર આન્સર આવશે કોલેરા. ભારતીય MTP એક્ટ 1971 અનુસાર કેટલા અઠવાડિયા સુધીના ગર્ભપાત કરી શકાય છે? એ 12, બી 20, સી 24, ડી 10. તો આનો આન્સર આવશે 20. કોઈ ભૌગોલિક પ્રદેશમાં કાયમ જોવા મળતી બીમારીને શું કહે છે? એન્ડેમિક આન્સર આવશે. મ્યુનિસિપલ ઘન કચરો નિયમન કયા વર્ષથી અમલી બન્યો? આનો આન્સર આવશે 2000, બી. આનંદનગરમાં કોલેરાનો રોગચાળો ચાલે છે તો તમે કઈ પ્રવૃત્તિ કરશો? આન્સર આવશે આપેલ તમામ. વિલ્સ ડિસીઝ કયો છે? આન્સર આવશે લેપ્ટોસ્પાયરોસિસ. ORSમાં ખાલી જગ્યાને છોડીને બધા જ હોય છે, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ. તો આની અંદર આન્સર આવશે મેગ્નેશિયમ સલ્ફેટ. જોખમી સગર્ભા માતાને પ્રસૂતિ સમયે વધુ સારી સારવાર કયા સેન્ટરમાં મળી રહે છે? આન્સર આવશે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં. કયા રોગમાં પેરોટિડ ગ્રંથિમાં જ સોજો આવે છે? તો આમાં આન્સર આવશે મમ્પ્સ. તો આપણે આ 10 ક્વેશ્ચન જોયા છે, તમે તમારા કેટલા જવાબ સાચા પડ્યા છે તે તમે આપની કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ.